नमस्कार दर्शक मित्रों, न्यूज़ 24 गुजराती मां तमारो स्वागत छे। अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल ना निशान पर क्लिक करो। ममता बेनर्जीए त्रीजीवार बंगाळनी सीएम पदना शपथ लीधा। कह्यु हिंसा ने कड़काईथी डामीशुं। पश्चिम बंगाळमां विधानसभा चूंटणीमां प्रचंड जीत बाद तृणमूल कोंग्रेसना सुप्रीमो ममता बेनर्जी सतत त्रीजीवार राज्यनी मुख्यमंत्री तरीके बुधवारे शपथ लीधा। राज्यपाल जगदीप धनखड़ ए कोविड 19 ना वत्ता प्रकोपनी वच्चे राजभवनमां आयोजित सादगी भरे समारोहमां तेमने पद अने गोपनीयताना शपथ लेवडाव्या। सुप्रीम कोर्टे मराठा अनामत ने रद्द कर्युं, कह्युं आ समानताना अधिकारनुं उल्लंघन छे। सुप्रीम कोर्टे महाराष्ट्रमां मराठा समुदायने आरक्षण आपवाने गैरबंधारणीय गणावी छे। आ आरक्षण आर्थिक અને સામાજિક પછાતપણાના આધારે આપવામાં આવ્યું હતું। કોર્ટે કહ્યું છે કે 50% આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી। મરાઠા આરક્ષણ 50% સીમાનું ઉલ્લંઘન કરે છે। કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત ન કહી શકાય। સાથે જ મરાઠા આરક્ષણને લાગુ કરતી વખતે 50%ની લિમિટને તોડવી તે કોઈ બંધારણીય આધાર ન હતો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તેના માધ્યમથી બેંક વેક્સિન મેન્યુફેક્ચરર્સ, વેક્સિન ટ્રાન્સપોર્ટર્સ, એક્સપોર્ટર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે। આ ઉપરાંત હોસ્પિટલ્સ, હેલ્થ સર્વિસ પ્રોવાઇડર્સને પણ તેનો લાભ મળશે।